અડધો મિનિટ માટે પરમાત્મા નામ સંકીર્તન, ભગવાન સ્મરણ, પરમાત્માનું નામ લઈ સૂત્રાત્મક પાંચ છ વાતું છે, બે બે લીટીમાં એ વાત કહીને મારું વખતે સમાપ્ત કરીશ. એક દ્રષ્ટાંત આપી, તમને કંટાળો નહીં આવે એ મારી નૈતિક જવાબદારી, પણ તમે શાંતિથી બેસશો તો તમારું ભલું થશે એવું અમારું ગેરંટી કાર્ડ. એટીએમ કરતા સોલિડ, બેલેન્સ ન હોય તોય નીકળે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કલ્પતરુ ધામની અંદર આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ પ્રતિષ્ઠા મહોત્સવ, જ્ઞાન યજ્ઞ આ ચતુર્વિધ કાર્યક્રમ, ધર્મસભાના અધ્યક્ષ પરમાદરણીય પરમાત્મીય દિલીપદાસ બાપુ એવં પૂજ્ય શ્રી ચરણ સંત વૃંદ નમસ્કાર, સમસ્ત બિરાજમાન ધર્માનુરાગીઓ નમસ્કાર. વાક્ય હનુમાન વિશે હમણાં ઉદ્ઘોષક બોલતા હતા. આ હનુમાન વાક્ય હનુમાન છે, આ હનુમાન વાંકા છે, પણ અહીં આવે એ બધા સીધા થઈ જાય છે. આ હનુમાન વાક્ય છે અને એ સીધા, મારી એવી માન્યતા છે, એમ નહીં મારી એવી શ્રદ્ધા છે કે હનુમાન વાંકા કેમ છે, જીવ હંમેશા શિવ પાસે ટૂંકો પડે ત્યાં પહોંચી ન શકે, એટલે ભગવાન આમ નમીની જીવની વાત સાંભળે છે, કારણ કે આ સિદ્ધપીઠ છે એટલે વાંકિયા હનુમાન તમારી બધી વાત સાંભળે છે. આ ધર્મસ્થાન ઉપર આખા દેશમાં આ ધર્મસ્થાનો બહુ ઓછા છે. વાણી વિલાસથી આ દેશમાં પરિવર્તન ક્યારેય શક્ય નથી, બકવાસથી આ દેશમાં પરિવર્તન નહીં આવે. ઔષધ છે ને, વિચાર એ ઔષધ છે અને આચાર એ આરોગ્ય છે. પરિવર્તનનો શંખનાદ અહીં ફૂકાણો છે. કાળુભાર નદીના કિનારે સમાધિષ્ઠ પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ હનુમાનદાસ બાપુના મેં ધરાઈને દર્શન કરેલા છે, રામકિશોરદાસ બાપુના મેં ધરાઈને દર્શન કરેલા છે, અને આજ વર્તમાન અધ્યક્ષ મહંત પરમાત્મીય રઘુનંદનદાસ બાપુ, રઉ બાપુ સાથે તો હૃદયનો નાતો છે. આપ સૌ એકત્રિત છો અહીંયા, તો વારંવાર એવું બોલવામાં આવતું હતું કે હનુમાનદાસ બાપુ, રામકિશોરદાસ બાપુ પરમ સિદ્ધ, એના માટે વર્તન શબ્દની પ્રધાનતા હતી, અહીં વાણી વિલાસનો તો અહીંયા વર્તનની પ્રધાનતા હતી. તો એ બધાએ એક યાદ રાખવું પડશે કે જીવનમાં પરિવર્તન વર્તનથી જ આવે, વાણી વિલાસથી ન આવે. એમ તમે જો જીવનમાં પરિવર્તન લાવવા ઈચ્છતા હો તો વર્તન અનિવાર્ય છે. અહીં વર્તનનો શંખનાદ ફૂંકવામાં આવ્યો છે. સત્તા પરિવર્તન લાવી શકે છે, પણ સત્તાનું પરિવર્તન ભયમાંથી જન્મ્યું હોય છે. સંપત્તિ પરિવર્તન લાવી શકે છે, સંપત્તિનું પરિવર્તન લાલચમાંથી જન્મેલું હોય છે. સંસ્કાર પરિવર્તન લાવી શકે છે અને પરિવર્તન શાશ્વત હોય છે, કારણ કે પ્રેમમાંથી જન્મ્યું હોય છે પરિવર્તન. અહીંયા એકલો પ્રેમ છે. રઘુનંદનદાસ બાપુ ના નાદનું સંતાન પરમાત્મીય રઘુ બાપુ, એ બોલે નહીં તો કઈ નહીં, પણ એના જીવનના રોમે રોમમાંથી પ્રેમ વરસી રહ્યો છે, પ્રેમ વરસી રહ્યો છે. એ આખું વેદવ્યાસ રચિત બ્રહ્મસૂત્ર ગળી ગયા એમ ક્યારેક બોલે છે, પણ સૂત્રાત્મક વિધાનો હોય છે.
માતાઓને મારી નમ્ર વિનંતી છે, આ બધાએ દેશની ચિંતા કરી, કાલનાશીની, મોક્ષદાયીની, વૈદિક સંસ્કૃતિની ચિંતા કરી, માનવતાને બચાવી હોય, ઇન્સાનિયતને બચાવી હોય, ધર્મને બચાવો હોય, દેશને બચાવો હોય, ધર્મસ્થાનોને બચાવો હોય, મંદિરો એ ત્યાગનું દર્શન છે, મંદિરો માનવ જીવનના ઘડતર માટે છે, મંદિરો દેખાવના માણસને સ્વભાવનો માણસ બનાવી દે. આ વિશ્વ ઉપર ક્યાંય સમસ્યા છે જ નહીં, સમસ્યા એક જ છે કે જે માણસ દેખાય છે એ વાસ્તવમાં માણસ હોતો નથી, એટલે બધી સમસ્યાનો જન્મ થાય છે. સમસ્યાનો ઉકેલ હોય જ છે, જગતમાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય. સમસ્યાનો ઉકેલ હોય જ છે, પણ ઉકેલ સમસ્યા થઈ જાય ત્યારે મોટું દુર્ભાગ્ય સર્જાય છે, વિનાશ સર્જાય છે. સમસ્યાનો ઉકેલ માતાઓ પાસે છે. રોજ તુલસીની પૂજા કરો, તુલસીના વૃક્ષ પ્રત્યે માતા સ્વરૂપ છે. તમને એનું વૈજ્ઞાનિક બેઝમેન્ટ કે રિલિજિયન બેઝમેન્ટની ખબર ન હોય તો કઈ નહીં, અજાણતા અગ્નિને અડવાથી દાજી જવાય એમ તુલસીની ઉપાસના કરશો તો તમારું માનસિક અને શારીરિક આરોગ્ય બે બની રહેશે. ગાયની સેવા કરશો. અરે આ દેશમાં આઝાદી પછી બે લીટીનું ધ્યાન રાખ્યું હોત ને આ દેશ કોઈ દિવસ આટલો બધો હેરાન થાત નહીં. આ દેશની અંદર ગાનું બાનું ધ્યાન રાખ્યું હોત તો ઘા કરનાર કોઈ પેદા થાત જ નહીં. ગાનું ધ્યાન રાખ્યું હોત તો તન તંદુરસ્ત રહેત, મન સ્વચ્છ રહેત. હું હજી 5 લીટર દૂધ પી જાઉં છું. બાપુ કે કોઈ નહીં આપ્યો, અને હકીકત છે બચ્ચાનો ભાવ થઈ ગયા પછી થોડીક કફણી ઊભી થઈ ગઈ છે. તમે તમારી જાતને પૂછો. માતાઓ તમને વિનંતી છે, આરોગ્યનો ખ્યાલ રાખવાનું તમારા હાથમાં છે, તમારી પાસે સંતાન પહેલું હોય છે. વતનનું ધ્યાન રાખશો તો વતનનું જતન કર, તમારી પ્રજાનું જતન કરશો તો તમારી પ્રજા વતનનું ધ્યાન રાખશે, અને વતનનું ધ્યાન રાખશે તો કોઈ દિવસ પતન નહીં થાય. તમારી પ્રજાને ફરજની યાદ હશે તો ગરજ કોઈ દિવસ નહીં થાય. માટે બાળકને ગર્ભમાંથી તૈયાર કરો, ખોળામાં ખવરાવો, પીવરાવો, નવરાવો, હુરાવો, ત્યારે સારા હાલરડા ગાઓ. એમનો કયો હુઈજા મારું એ બાવો, અમે શું પાપ ગયા. તમારી પ્રજામાં સારા સંસ્કાર આવે, સાધુ સંતો પાસે લઈ જાઓ વેકેશનની અંદર, કોઈક સારા મહાત્માઓ પાસે, સારા આશ્રમોની અંદર, આ નેચરલ. બીજું, આજ રામકિશોરદાસ બાપુ પ્રત્યે તમારો વિશુદ્ધ આદર ભાવ હોય, પ્રેમ હોય, વાંક્યા હનુમાના આંબલા પ્રત્યે તમારો આદર ભાવ હોય. અહીં બેઠેલા દરેક ધર્મપ્રેમીઓને એક સંન્યાસી તરીકે ભીખ છે કે આજની આ ધર્મ સાધવાના નિમિત્તે દરેક પ્રજા એક એક વૃક્ષ વાવે, દરેક પ્રજા એક એક વૃક્ષ વાવે, ચકલીના માળા બાંધે. તમે પોઝિટિવ એટીટ્યુડ અપનાવવા ઈચ્છો છો, તમારી જાતને એક દાણ એવી રીતે ઊભી કરી દો. અહીં બેઠેલા તમારી જેમ હનુમાનજીએ રામને પસાર થવા દીધા, મીરાએ કૃષ્ણને પસાર થવા દીધા, એમ તમારી પાસે હું ભીખ માંગુ છું. એકવાર તમારા જીવનમાંથી આ દેશના વિચારોનો તે પસાર થવા દો. કોઈ જગ્યાએ પ્રચાર કરવાની જરૂર નહીં રહે, સ્વભાવનો પ્રભાવ પડશે, બધા અભાવ દૂર થઈ જશે. અરે આ તમે આટલો બધો યજ્ઞ ન કરી શકો તો કાંઈ નહીં, યાદ રાખજો, આસમાનને ચોખ્ખું રાખવું હોય તો યજ્ઞ સિવાય નાન્ય પંથા વિદ્યતે અનાય, યજ્ઞ સિવાય આસમાન કોઈ દિવસ ચોખ્ખું નહીં રહે. અત્તરના ફુવારા સ્પ્રે એ કોઈ દિવસ આસમાનને ચોખ્ખું નહીં રાખી શકે, યજ્ઞથી જ આસમાન ચોખ્ખું રહેશે. નિયમ, વ્રત અને યજ્ઞ સિવાય આ કુદરત તમારી ઉપર કૃપાવિષ્ટ ન થાય. કા નિયમધારી બનો, કા વ્રતધારી બનો, અને કા યજ્ઞ કરતા શીખો. ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી, આસમાન ડોલવા લાગ્યું, પૃથ્વી કંપવા લાગી, વૃક્ષો બધા ધ્રુજવા લાગ્યા, કૃષ્ણની ઊંઘ બીજી વખત આરામ થઈ ગઈ. આપણી પ્રતિજ્ઞાની અસર આ પ્રકૃતિ ઉપર ન થાય કે કુદરત ઉપર ન થાય તો માનવું આપણી પ્રતિજ્ઞામાં ખામી છે અથવા આપણા વર્તનમાં ખામી છે. સંતો પ્રતિજ્ઞા લે એ પ્રમાણે થાય જ છે. એનું કારણ, સ્વામી રામસુખદાસજી પાસે હું આજથી 15-17-18 વર્ષ પહેલા બેઠેલો, 45 મિનિટ સુધી આ સિદ્ધાંત ન્યા શીખ્યો. તમારી પ્રતિજ્ઞાની પ્રકૃતિ ઉપર અસર ના. પહેલા રાજવીઓ લોહી આમ છાંટ્યો તો પૂર બેસી જતું હતું, પહેલા પ્રતિજ્ઞા લે તો રોગચાળો બંધ થઈ જતો. આ નાટક નથી,
આ વિજ્ઞાન છે, એના ચારિત્રની તાકાત છે, એની જીવન પદ્ધતિની દિવ્યતાની તાકાત છે. તમારી પ્રતિજ્ઞા અભી બોલા ઓર અભી ફોક, એ પ્રતિજ્ઞાઓ કોઈ દિવસ અમરત્વને પ્રાપ્ત થતી નથી. પ્રતિજ્ઞાઓની અસર કૂતરા ઉપર ન થતી. માટે ભીષ્મ પિતામહ જેવું પ્રતિજ્ઞાબદ્ધ કઠોર જીવન. બેનો પાસે એક શરત, ગાયના ઘીનો રોજ એક દીવો કરો તો આ દેશનું આસમાન શુદ્ધ રહેશે. એક જ ભીખ માંગુ છું, રોજ ગાયના ઘીનો એક દીવો આ મારી માતાઓ રોજ કરશે ને સવારે સાંજે, તો આ દેશનું આસમાન કાયમ ચોખ્ખું રહેશે. યજ્ઞ નો કરી શકો તો કઈ નહીં, એક દીવો તો કરી શકો ને. પોન્ડ્સના ડબલા વાપરવાનું બંધ કરી દો, લિપસ્ટિક વાપરવાનું બંધ કરી દો. એના બદલે એ પૈસામાંથી આ દેશ બચાવવો હોય, ધર્મ બચાવવો હોય, માનવતા સંસ્કૃતિ બચાવવી હોય તો એક દીવો કરતા શીખો. પોઝિટિવ એટીટ્યુડ. અને મંદિરો આ નાણા ખર્ચીને પાણા ઉભા કર્યા, યાદ રાખજો, નાણા ખર્ચીના પાણા ઉભા કર્યા છે તમને દેખાવના બદલે સ્વભાવના માણા બનાવવા માટે. અંદર મૂર્તિ પથરાવવામાં આવશે, આપણી સ્ફૂર્તિ માટે છે, આપણી સ્થિરતા માટે છે. તમે મૂર્તિનો પથ્થર ન બની શકો તો કાંઈ નહીં, પણ એ પ્રભુ ભગતિયાનો પથ્થર બનાવ, મારી ઉપર કોક બગ મૂકીને તારે સુધી પહોંચી જશે, મારું જીવન ધન્ય થઈ જશે. આ શ્રદ્ધાના કેન્દ્ર સ્થાનો છે. આજનો દિવસ વાંકી હનુમાનના સેવકો માટે બલિદાનનો દિવસ છે. આ મારી તમને વિનંતી, ચેતવણી સમજો, ચેતવણી. રઘુનંદન દાસ બાપુ અત્યારે એમ કે મંચ છોડી દો, મારી તૈયારી છે, પણ તમને ખુલ્લી ચેતવણી છે. આજનો દિવસ અહીંયા બેઠેલા માટે બલિદાનનો દિવસ છે. આજનો દિવસ વાક્ય હનુમાનના સેવકો માટે ફના થવાનો દિવસ છે, ફિદા થવાનો દિવસ છે, હીરની ગાંઠ વાળવાનો દિવસ છે. કે અમારી શ્રદ્ધા કોઈ દિવસ ડગમગ નહીં થાય, અમારી શ્રદ્ધાને કોઈ અફડાવી નહીં શકે, અમારી શ્રદ્ધાને કોઈ પછાડ નહીં આપી શકે, અમારી હીરની ગાંઠને મોત નહીં અફડાવી શકે. અમે બીજાની નહીં ઓઠી આ તૈયારી શ્રદ્ધા. વાંકિયા હનુમાન આ સિદ્ધપીઠ છે, તમારી શ્રદ્ધા અવશ્યમેવ ફળશે. તમારી શ્રદ્ધા ન ફળે તો ભગવા કાઢીને તમારી ગુલામી કરવા તૈયાર છું, જાહેરમાં લખી દો. માન્યતા નહીં, યાદ રાખજો, માન્યતા નહીં. માન્યતા પાયો નથી હોતો, માન્યતાની ઇમારત નથી હોતી, માન્યતાને કોઈ ધ્યેય નથી હોતું. હું શ્રદ્ધાની વાત કરું છું. હું હેઝ નો સેકન્ડ થોટ એટ ઓલ. જેને બીજો વિચાર ન આવે એનું નામ શ્રદ્ધા. દૂજો નહીં, નો સેકન્ડ એટ ઓલ, બીજો નહીં, બસ આ સર્વસ્વ. આ શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે. શ્રદ્ધા એ અંતકરણની આંખ છે. આ આંખોથી દેખાય જગત છે, અને અંતકરણની આંખથી જે દેખાય એ ઈશ્વર છે, એ પરમાત્માની રચના છે. તમારા મારા જીવનની અંદર આજ આ પવિત્ર પાવન સ્થળની અંદરથી શ્રદ્ધાની આંખ ફૂટે, અને એના દ્વારા જગત જોવા જ દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. આપણને એવી આંખ આપે કે જે નરસિંહને મળી હતી આંખ મારી ઉગડે ત્યાં, એવી શ્રદ્ધાની આંખ. અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને કીધું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાની આંખ ફૂટે. સદગુરુની અંદર દેહ દ્રષ્ટિ રાખશો તો દુર્ગતિ થશે, સદગુરુને માંસનું પુતળું માનશો તો દુર્ગતિ થશે, સદગુરુની બાહ્ય ચેષ્ટાઓ ધ્યાન રાખીને એની સાથે વર્તન કરશો તો દુર્ગતિ થશે. સદગુરુ સર્વસ્વ છે, એ જનરેટર છે, આપણામાં સંસ્કાર જગતનું નિર્માણ કરનાર, એ ઓપરેટર છે, સંસ્કાર જીવનનું સંચાલન કરનાર, અને ડિસ્ટ્રોયર છે, વચમાં જે કાંઈ નડેનો નાશ કરનાર. એટલા માટે જીઓડી ગોડ છે. ગોડને ભૂલી જશો ને ઊંધું થઈ જશે તો ડીઓજી ડોગ થઈ જશે. એટલા માટે આ સદગુરુનું સ્થાન છે. આ જે તમે એને સદગુરુ કહો છો, પછી છેલ્લે આપણે એમ બાપુ અરે શરદબાજીથી જીવી દેનો કોઈ અર્થ નહીં. એક ગુરુ ચેલો બે આરે જતા હતા, ઘોડું રાખતા ગુરુ મહારાજ, ઘોડા ઉપર બે ચેલો ઘોડો આગળ હાલ્યા કરે, એમાં રાત્રે પડાવો નાખ્યો ને ખીજડાને ઠારે ઘોડાને બાંધ્યો, ઝીનનો ટેકો રાખીને ગુરુ હૂતા, પડખે ચેલાને બેડો કે ખાસ કામ હોય જગાડી દેજો, આમ થેમ તો જગાડ્યો, બે ચાર ટીપ જ્યાં ઠપકારી દઈથી પાડી દઈ મારી મારીને, એ કે ન જગાડું. પછી લગભગ બે કલાક થઈને કે ગુરુજી જાગો, કે કાં શું કામ છે, એ કે કામ છે આ આકાશ છે ને ટેકા નથી હેઠું પડશે તો, એ કે મેં તને હું કીધું ખાસ કામ હોય જગડ જાય, આ કામ છે, આ ખાસ કામ કહેવાય ઉપાડ્યો છે, એ કે હવે નહીં ભૂલ થાય, હવે નહીં થાય, પાછા હોઈ ગયા. વળી બે કલાક થઈ ને તો પાછું કે ગુરુજી જાગો, કે કાં
શું કામ છે, ખાસ કામ છે? આ ઘોડા ઈલાજ કરીએ કેવું મશીન હશે, બધું એક હરકી જ કેમ લાજ થઈ? અરે દુષ્ટ, માર્યા વગર મૂકું નહીં. ગુરુજી ઉભા થઈ ગયા, પગ પકડી લા બાપુ, હવે કે ભૂલ નો થાય, હવે નો ભૂલ થાય, હવે નો ભૂલ થાય, હવે ભૂલ. પાછું મારા ખ્યાલ મુજબ દયાનંદ સરસ્વતી વીરતાનંદજી તો ભગ્ન ચક્ષુ હતા, પોતાના ગુરુનો ધોંકો ખાલી ન જાય એટલે આમ ધોંકો મારવાની તૈયારી કરે ને તો વાહો બરોબર ધોકાની હેઠે રાખી દે અને એ શરીર ઉપર જ ખા પડે. સદગુરુનો ખા ખાલી ન જાય એમ મારી આ 64 વર્ષની સંન્યાસ જીવનની અંદર સદગુરુનો ખા ખાલી ન જાય એટલે માટે તકેદારી રાખનારો હોય તો એની માએ ચણ્યો છે નાદનું સંતાન રઘુનંદન દાસ સદગુરુ. અને એનો હું અનુભવી કાશીના દરબારમાં રાત્રે 8 વાગે, કેમ ગોપાલદાસ, રાત્રે 8 વાગે રઉ બાપુ હું ઓલો ગાંધી આ દવે કાશી વિશ્વનાથના દરબારમાં 250 રૂપિયા વાળી ટિકિટ લઈને ગયા અંદર. ત્યાં 40 જણાને કરપાત્રીજી વ્યવસ્થા કરી છે કે 250 ની ટિકિટ લઈને કરપાત્રી. ત્યાં ઓલા ભારતી બાપુ હવારમાં પૂજા કરવા આવે ને, પેલા અભિષેક એનો થાય, લલિતા ઘાટ ઉપર રહે છે ઉપર. આ દેશનો શ્રેષ્ઠ વ્યાકરણાચાર્ય સિદ્ધ અમને રામ અવતાર દાસજીએ અને રામાનંદાચાર્ય કીધેલું કે એને ખાસ હું વર્ષોથી જાઉં. રઘુ બાપુને કીધું આ બાપુને આપણે ભગી અડી લેવાનું છે, કદાચ 2-4 ગાયો દે અને એ કઈ ધોલ મારી લે, કઈ ચિંતા ન કરતા. મને કે બાપુ એમાં હું રીઢો થઈ ગયો છું, મને કઈ અસર નહીં થાય, મેં સદગુરુની ગાળથી ઘડતર કરી લીધું છે અને ના સમજીને. અને રઘુ બાપુ એડ્યા એ હાથને પગને, કેમ મહંત બાપુ આમ અડ્યા? એ મહાત્માએ જે દી કઈ ન કરી, ખાલી આટલું જ કર્યું. હોપ આ સંસ્કાર, આ શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન. વિશેષ સમય નહીં, એક દ્રષ્ટાંત સાથે મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. બહેનો પાસે ભીખ માંગુ છું, જેમ મારા આગળના વક્તા ચૈતન્ય શંભુ મહારાજે કીધું એમ દર ચૈત્રી પૂનમે અહીંયા મોટો જબરદસ્ત મેળો ભરાય, પણ શરત એટલી અહીંયા ભારતીય સંસ્કૃતિનું દર્શન થવું જોઈએ, અહીં માનવતાનું દર્શન થાય, આ ઇન્સાનિયતનું દર્શન થાય, આ કોઈ વેસ્ટર્ન કલ્ચરની બબાલ નહીં, આ કોઈ એવી કોઈ બાબત ન હોય અને બનશે જ નહીં. એનું કારણ આ સ્થાન વર્તનથી ઊભું થયેલું છે, આ વાણીના બકવાસથી નહીં, અને સદૈવ એમ બની રહેશે. અને એક યાદ રાખજો, અહીંયા આ પાયાની અંદર કોઈની પણ જો તાકાત હોય તો એ પ્રાતસ્મરણીય પરમ શ્રદ્ધેય હનુમાનદાસ બાપાની તાકાત છે, અને એની અંદર જે પ્રાણ છે એ રામકિશોરદાસ બાપુ છે, અને એનું હાસ્ય છે એ રઘુનંદનદાસ બાપુ છે. જીવનને મંગલ બનાવવું હોય તો સદૈવ આ સ્થળ આ પરિવર્તનનું સ્થાન છે. અને છેલ્લે અગત્યની વાત કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. હું પણ અહીંયા શ્રદ્ધા ધરાવું છું. એક દુઃખની વાત કહું, ન કહેવી જોઈએ છતાં કહું છું, કદાચ કોઈને ખોટું લાગે તો સંન્યાસી છું માફી માગજો. પેથાના ઘરે બેઠો હોય છે એમણે, મારે એ જિલ્લા પ્રમુખ પણ મારે પહેલેથી ટેવ છે એમ પેથો જ કહેવાય જાય, પેથાભાઈ. પેથાભાઈના ઘરે છેલ્લે વાસ્તુમાં હું રામકિશોરદાસ બાપુ બેઠેલા, છેલ્લે રામકિશોરદાસ બાપુ અને હું છેલ્લે વાસ્તુમાં બેઠેલા ત્યારે છેલ્લે મને એમ કીધું ઉભા થઈ દેવ, મને કે સ્વામીજી ઓમ નમો નારાયણ. મેં કેમ મહારાજ, કે અબ મિલના મુસીબત હૈ, અબ મિલના સંભવ નહીં હૈ, પછી મળ્યા નહીં, પછી મળ્યા નહીં. પણ આજ હું પોતે એમ માનું છું કે વિરાટ સ્વરૂપે આજ રામકિશોરદાસ બાપુ ફરી મને મળ્યા અને મારું દર્શન પૂરું થઈ ગયું છે. અને આજ ફરી આ રઘુનંદન દાસ બાપુએ પોતાનું મંગલાચરણ આ કર્યું છે. અને છેલ્લે દ્રષ્ટાંત આપીને વક્ત સમાપ્ત. મેં કીધું હતું ને બલિદાનનો અવસર છે, મોકો છે, તક છે. મુદત કે બાદ હર ખુશી બેકાર હોતી હૈ સનમ, મુદત કે બાદ હર ખુશી બેકાર.